ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં વિદેશી દારૂનું વેચાણ ધૂમ થઈ રહ્યું છે. અગાઉ જ્યારે રાજસ્થાનની સરહદો ઉપર પોલીસ ચેકપોસ્ટ કાર્યરત હતી ત્યારે પોલીસની રહેમદ્રષ્ટિ હેઠળ દારૂનો વેપાર બેફામ ચાલતો હતો અને અત્યારે પણ ચાલી રહ્યો છે. ત્યારે થરાદ પોલીસ એકવાર ફરી થરાદ સાંચોર હાઈવે ઉપરથી ટ્રકમાંથી 256 પેટી વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે, જેની અંદાજિત કિંમત 9,21,000 થાય છે. આ વિદેશી દારૂનો જથ્થો ભૂસાના કટ્ટાની આડમાં લવાતો હતો. પોલીસે આ ઘટનામાં 5,00,000ની ટ્રક મળી કુલ 14,21,000નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલે અમો પોલીસ સ્ટાફ સાથે નાઇટ ટાઉન પેટ્રોલિંગમાં હતા. દરમિયાન અમારી સાથે સરદારસિંહ પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ એ રીતેના અમે પેટ્રોલિંગમાં હતા અને ફરતા ફરતા થરાદ પાણીના ટાંકા પાસે હંગામી ચેકપોસ્ટ ઊભી કરેલ છે ત્યાં આગળ સરપ્રાઇઝ વાહન ચેકિંગ કરેલું હતું અને સરપ્રાઇઝ વાહન ચેકિંગ પૂર્ણ કરી અને ખોડા તરફ જતાં ચેકપોસ્ટથી અંદાજે 150-200 મીટર આગળ એક બિનવારસી હાલતમાં ટ્રક મળી આવે, જે ટ્રક શંકાસ્પદ જણાતા સાથેના પોલીસ કર્મચારી દ્વારા ચેક કરાવતા તેમાં વિદેશી દારૂ ભરેલી પેટીઓ જણાઈ આવતા નજીકમાંથી પંચો બોલાવી પંચોની હાજરીમાં પંચનામાની વિગતે મુદ્દામાલ કબજે કરેલ. આમ કુલ 9,21,600નો પ્રોહી મુદ્દામાલ મળી આવેલ અને ટ્રક GJ1CU 88 નંબરની જે મળી આવેલ છે તે 5,00,000ની કિંમત ગણી ટોટલ 14,21,600નો પ્રોહી મુદ્દામાલ સાથે કબજે કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આગળની તપાસ પોસે શ્રી KG પરમાર નામ ચલાવી રહ્યા.